બોડેલીના ધોળીવાવ ગામ ખાતે આવેલ દૂધ ડેરી મંડળીના પ્રમુખ સહિતના સભ્યોએ 12 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ સાધારણ સભા નહીં બોલાવી અને હિસાબો રજૂ નહીં કરતા ગ્રામજનોએ તાળાબંધી કરી આક્રોશ ઠાલવ્યો હતો. દૂધ મંડળીના સભાસદોએ વહીવટદારો દ્વારા સાધારણ સભા નહીં બોલાવી તથા હિસાબો રજૂ નહીં કરવાના મુદ્દે ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કરી તેમને ડેરી પર હલ્લાબોલ કરી તાળાબંધી કરી હતી. ધોળીઓ જૂથ ગ્રામ પંચાયત, આ ડેરીનો મામલો છે સાહેબ, ગામ લોકોનો મામલો છે બરાબર. અરજી દ્વારા અમને જાણ કરી તો અહીંયા ઘરે આવ્યા અમે. શું કારણ છે અને કાંઈ આ લોકો અત્યારે શું કરી રહ્યા? હવે અમે અરજી દ્વારામાં એવું જણાવ્યું છે કે 2007 થી કોઈ સાધારણ સભા કે કોઈ મિટિંગ નહીં, એના લીધે આ લોકો ગામ લોકો તાળાબંધી કરી. તમારું શું કહેવું છે આ બાબતે? આ બાબતે સાહેબ સાધારણ સભા વરસ દીઠ થવી જ જોઈએ, બીજું શું સાહેબ, તો આ મામલો ના થાય ને. અમે આજ ધોળીવાવના નાગરિક તરીકે જણાવીએ છીએ કે 2007 થી પ્રમુખ મંત્રી અને મનસ્વી પ્રમાણે સાધારણ સભા મેળવેલી નથી અને કમિટી સભ્યોને પણ જાણ કરેલી નથી અને યોગ્ય હિસાબ સભાસદોને બતાવેલી નથી. એના કારણે અમે અવારનવાર 2006 થી એના તમામ લગતા હોદ્દેદારોને, જિલ્લા રજિસ્ટ્રાર, પછી MD, પ્રમુખશ્રી, શીત કેન્દ્ર અલ્હાદપુરાને, બધા કર્મચારીઓને અમે અવારનવાર અરજી આપેલ, પણ એનો યોગ્ય નિર્ણય કોઈ આપેલ નથી અત્યાર સુધી. એટલા માટે એના ગામના સભાસદ અને કમિટી સભ્યોએ આજરોજ નિર્ણય લઈને તાળાબંધી કરી દીધી. જ્યાં સુધી સાધારણ સભા નહીં મળે ત્યાં સુધી અમે આ તાળું ખોલવાના નથી. તાળાબંધી કરવાનું કારણ એક જ છે કે વર્ષમાં સભાસદનો એક હક હોય છે, વર્ષમાં એમને સાધારણ સભા આપવી જોઈએ. ઓન પેપર ઓકે બોલાડે છે, એ વસ્તુ ચાલે નહીં અને અમે ચલાવવા માંગતા બી નથી. આજે 12 વર્ષ તો અમે કાઢ્યા છે એમને ચલાવીને. અમારા ધોળીવાવ ગામની દૂધ ઉત્પાદક મંડળીના કાયદેસર કોઈ 2007 થી અમને હિસાબ મળેલ નથી, તો અમે કાયદેસર અમે તાળાબંધી કરી છે બરાબર છે. પછી આની પછીનો નિર્ણય લીધો જિલ્લા રજિસ્ટર સંઘમાં અને બધાને જાણ કરી છે, તોય છતાં પણ અમૂલ હિસાબ મળેલ નથી, તો અમે તાળાબંધીનો નિર્ણય સાધારણ સભા કાયદેસર અમૂલ ન્યાય મળવો જોઈએ. તો સુધી તાળાબંધી અમે ખોલીએ નહીં.